ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીનું ચેપ્ટર નંબર 18 હવા અને પાણીનું પ્રદૂષણ એના વિશેની વાત કરીશું. તો સૌથી પહેલાં હવા અને પાણીનું પ્રદૂષણ એટલે શું? સૌથી પહેલાં તો હવાનું પ્રદૂષણ સેના દ્વારા થાય છે? આપણે ઘણી વાર આગળ જ્યારે વાત થઈ છે ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે હવાનું પ્રદૂષણ સેના દ્વારા થાય છે. તો આપણે જે રસ્તાઓમાં અત્યારે વાહનો ચાલે છે એના ધુમાડાઓ, મોટી મોટી મિલો છે, ફેક્ટરીઓ છે, એના જે ધુમાડાઓ છે એ પણ હવામાં, એના જે પ્રદૂષિત જે ધુમાડાઓ હોય છે એ બધા છે હવામાં છોડવામાં આવે છે. તો એના દ્વારા પણ હવાનું પ્રદૂષણ થતું હોય છે. એવી ઘણી વસ્તુઓ છે કે જેના દ્વારા છે આપણે, જો તમે 6ઠા ધોરણમાં છે એ કચરા વિશેનો પાઠ ભણ્યા હતા ત્યારે એમાં પણ વાત આવી હતી કે જે આપણે કચરાને સળગાવીએ છીએ તો એના એમાંથી પણ જે ધુમાડો નીકળે છે એ પણ શું છે? તો કે હવાનું પ્રદૂષણ કરે છે. એવી ઘણી વસ્તુઓ છે કે જેના કારણે હવાનું પ્રદૂષણ થતું હોય છે. ત્યાર પછી પાણીનું પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ કઈ રીતે કરીએ છીએ આપણે? તો તમે જે 7મા ધોરણમાં છે ઘણા એક આખો પાઠ આવે છે એના વિશેનો, ત્યારે તમે ભણી આવશો કે પાણી છે દૂષિત કઈ રીતે થાય છે. તો આપણે ઘણી એવી ક્રિયાઓ કરીએ છીએ કે જેના દ્વારા પાણી છે એનું પ્રદૂષણ થતું હોય છે. જેમ કે, તો કે પાણી આપણે કોઈ પણ પાણી છે એને નહા માટે ઉપયોગ કરીશું. તો પાણી પહેલાં આપણે શેનો ઉપયોગ કર્યો? તો શુદ્ધ પાણીનો. હવે શુદ્ધ પાણીમાંથી આપણે જે પાણી નહા માટે ઉપયોગ કર્યો એટલે છેલ્લે આપણને કેવું પાણી મળ્યું? તો કે સાબુવાળું અશુદ્ધ પાણી. એમાં પાણીમાં પ્રદૂષણ થયું. એવી ઘણી એવી પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા આપણે પાણીનું પણ પ્રદૂષણ કરતા હોઈએ છીએ. તો એમાં કઈ કઈ પ્રક્રિયાઓ દ્વારા આપણે એને અટકાવી શકીએ છીએ કે કઈ રીતે આપણે એમાં સુધારો લાવી શકીએ છીએ એના વિશેની વાત છે આપણને આજે આ પાઠમાં કરવામાં આવી છે. તો સૌથી પહેલા પાઠની શરૂઆતમાં પહેલી અને બુજો બંને એ સમાચાર જાણવા ખૂબ જ ઉત્સુક હતા કે તાજમહલ એ દુનિયાની 7 અજાયબીઓમાં સામેલ છે. પરંતુ તેઓ એ જાણીને નિરાશ થયા કે આ સફેદ આરસના સ્મારક તાજની સુંદરતા તેની આજુબાજુના વિસ્તારના હવાના પ્રદૂષણને લીધે જોખમમાં છે. હવે દુનિયાની 7 અજાયબીઓમાં એક અજાયબી તરીકે કોઈ ઓળખાય છે તો એ તાજમહેલ ઓળખાય છે. એ તો આપણને બધાને ખબર જ હશે. પરંતુ પહેલી અને બુજોને એ વસ્તુ જાણીને ખૂબ જ નિરાશ થાય છે કે તાજમહેલ છે એકદમ કેવો છે? આરસના સફેદ પથ્થરનો બનેલો છે. તમે ક્યારેય રૂબરૂ ના જોયો હોય પરંતુ ક્યારેય ચિત્રમાં જોયો હોય તો તમને બધાને ખબર હશે તાજમહેલ છે સફેદ કલરનો, આરસના પથ્થરોમાંથી બનાવેલો છે. તો એ પથ્થરો છે એ આજુબાજુના પ્રદૂષણને કારણે એમાં શું થાય છે? તો કે એના પ્રદૂષણને કારણે એ છે એની ઉપર ધૂળ જમા થઈ જતી હોય, રજકણો જમા થઈ જતા હોય, જેના કારણે એ છે સફેદ એવો દેખાતો નથી. તો હવા અને પાણીના પ્રદૂષણ સામે લડવા માટે કંઈ થઈ શકે કે નહીં એ જાણવા તે બંને આતુર હતા. તો એ હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ સામે લડવા માટે આપણે કંઈ કરી શકીએ? તો એ જાણવા માટે બંને આતુર છે કે આપણે એવું શું કરીએ કે જેના કારણે હવાનું પ્રદૂષણ અટકી શકે, પાણીનું પ્રદૂષણ અટકી શકે અને જેના કારણે આપણી જે કોઈ પણ વસ્તુઓ છે એને નુકસાન પણ પહોંચે નહીં. તો આપણે જાણીએ છીએ કે આપણું પર્યાવરણ અગાઉ હતું એવું રહ્યું નથી. કારણ કે, તો કે અત્યારે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધારે પ્રમાણમાં, જેમ વાહનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો જાય છે એવી જ રીતે વાતાવરણમાં હવાનું પ્રદૂષણ ખૂબ વધારે ને વધારે થતું જતું હોય છે. વાહનોના ધુમાડા એટલા વધારે પ્રમાણમાં થતા જાય છે કે હવાનું પ્રદૂષણ ખૂબ જ વધતું જાય છે. પછી મેં તમને આગળ પણ વાત કરી હતી કે જ્યારે આપણે મિલો, કોઈ પણ મિલો જે ફેક્ટરીઓ હોય છે એમાં કામ કરે છે તો એના જે ધુમાડા હોય છે ક્યાં છોડવામાં આવે છે? બધા હવામાં છોડવામાં આવે છે. તો એ પણ શું કરે છે? હવાનું પ્રદૂષણ જ કરે છે. આપણા વડીલો તેમના સમયમાં જોવા મળતા સ્વચ્છ પાણી અને તાજી હવાની વાતો કરતા હોય છે. સમાચારોમાં પણ નિયમિત રીતે પર્યાવરણની ઘટતી જતી ગુણવત્તાના અહેવાલ આવતા હોય છે. કારણ કે આપણે જે છે એ શું કરીએ છીએ? આપણે વૃક્ષોને વાવવા પણ નથી અને વૃક્ષોને કાપવા પણ છે. તો વૃક્ષો નહીં, જો વૃક્ષો જ નહીં હોય તો આપણને ઓક્સિજન વાયુ, શુદ્ધ ઓક્સિજન જે મળે છે એ ક્યાંથી મળવાનું છે? તો એ આપણને મળતો બંધ તો થશે, ઉપરથી આપણે હવાનું શું કરતા જઈએ છીએ? પ્રદૂષણ. એક તો ઓક્સિજન મેળવીએ પણ ઓછો છીએ અને જે છે એને પણ બગાડીએ છીએ. તો આજ નહીં તો કાલ શું થશે? આપણી સ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે. આપણે આપણી જિંદગીમાં પણ જાતે જ હવા તથા પાણીની ઘટતી જતી ગુણવત્તાનો અનુભવ કરીએ છીએ. તો સાચી વાત છે, આપણને અત્યારે પણ ઘણાને ખબર જ છે કે આપણે હવા અને તાજગી, હવામાં જે શુદ્ધતા, હવા શુદ્ધ હવા છે અત્યારે અહીંયા આપણે મેળવવી ખૂબ જ અઘરી થઈ ગઈ છે. શું કામ? તો કે અત્યારે જ્યાં જુઓ ત્યાં હવાના પ્રદૂષણ, મોટા શહેરો જે છે
એવા વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ખૂબ જ વધારે પ્રમાણમાં થતું હોય છે. તો એવી જ રીતે પાણીનું પ્રદૂષણ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. અત્યારે શુદ્ધ હવા અને શુદ્ધ પાણી મેળવવું એ આપણા માટે ખૂબ જ અઘરી વસ્તુ છે. ત્યાર પછી તો કે ઉદાહરણ તરીકે શ્વાસના રોગથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શ્વાસના રોગોથી અત્યારે આપણે જોઈએ છીએ, અત્યારે હાલની સ્થિતિમાં આપણે જે રોગ કોરોનાની વાત આવે છે તો અત્યારે એ શેનાથી થતો રોગ છે? શ્વાસથી થતો રોગ જ છે. અત્યારે માણસ છે એક એક શ્વાસ માટે મરે છે કે સારી હવા એને મળી રહેતી નથી. પરંતુ ચાલો એ તો ફેફસાથી થતો રોગ છે, પરંતુ એવી જ રીતે આપણે જો આવી રીતે હવાનું પ્રદૂષણ કરતા જ રહીશું તો આવી પરિસ્થિતિઓ છે આ ભવિષ્યમાં થતી રહેવાની સંભાવનાઓ રહી શકે છે. તો બને ત્યાં સુધી આપણે છે આપણાથી બને એટલો આપણે પ્રયત્ન કરીશું કે આપણે હવાનું ઓછું પ્રદૂષણ કરીએ, પાણીનું ઓછું પ્રદૂષણ કરીએ કે જેના કારણે આપણું આગળનું જીવન છે એ સમયગાળામાં આપણે શુદ્ધ હવા અને શુદ્ધ પાણી મળી રહે. એ કલ્પના કરતાં જ ધ્રુજારી છૂટી જાય છે કે શુદ્ધ હવા તથા પાણી સંપૂર્ણ રીતે ઉપલબ્ધ જ નહીં હોય. સંપૂર્ણ આપણે એ વિચારીએ તો પણ આપણને એમ થાય છે કે શુદ્ધ હવા અને શુદ્ધ જો પાણી આપણને સંપૂર્ણપણે ઉપલબ્ધ નહીં મળે તો આપણું શું થશે? અગાઉના ધોરણમાં તમે હવા તથા પાણીના મહત્વ વિશે શીખી ગયા છો. આ પ્રકરણમાં આપણે આજુબાજુમાં થતા નુકસાનકારક ફેરફારો તથા આપણા જીવન પર તેની અસરો વિશે ભણીશું કે એના કારણે આપણા જીવનમાં શું શું અસરો થાય છે એના વિશે આપણે આ પાઠમાં ભણવાનું છે. તો સૌથી પહેલાં તો હવાનું પ્રદૂષણ કે હવાનું પ્રદૂષણ કઈ રીતે થાય છે. જો અહીંયા વાહન વ્યવહારનું પહેલાં આપણને ચિત્ર આપેલું છે, તમે સાઈડમાં જોઈ પણ શકો છો, એનું ઉદાહરણ તો મેં તમને આપેલું છે. જોઈએ આપણે આગળ હજી. તો ખોરાક વગર આપણે થોડા સમય ટકી શકીએ છીએ, પરંતુ હવા વિના આપણે થોડા મિનિટ પણ ટકી શકતા નથી. તમે જમ્યા વગર એક બે દિવસ ત્રણ દિવસ ચલો ટકી શકો છો, પરંતુ શ્વાસ લીધા વગર તમે ટકી શકો છો? તો કે ના. આ સાદી વાસ્તવિકતા આપણને શુદ્ધ હવાનું આપણા માટેનું મહત્વ સમજાવે છે. તો એ સાદી વાસ્તવિકતા છે, શુદ્ધ હવાનું આપણા શરીરમાં છે મહત્વ સમજાવે છે કે હવા વગર તમે એક મિનિટ પણ જીવન ટકાવી શકતા નથી. તો જમવાનું હજી બે ત્રણ દિવસ સુધી તમે નહીં જમો તો તમે જીવન ટકાવી શકો છો, પરંતુ હવા વગર તમે એક મિનિટ પણ છે જીવન ટકાવી શકતા નથી. તો એના ઉપરથી તમે સમજી શકો છો કે હવાનું કેટલું મહત્વ છે આપણા જીવનમાં. તમે જાણો છો કે હવા એ વાયુઓનું મિશ્રણ છે. આપણે છઠ્ઠા ધોરણમાં તમારે જે પાઠ આવતો હતો એમાં પણ આવતું જ હતું કે હવા છે એ શું છે? તો કે એકલી હવા છે કોઈ એક જ વાયુ નથી, એમાં ઘણા વાયુઓનું મિશ્રણ છે. આ મિશ્રણમાં કદના પ્રમાણમાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે. ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ પણ રહેલા હોય છે. બીજો જે ભાગ વધે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન અને પાણીની વરાળ હોય છે. સૌથી વધારે પ્રમાણમાં આપણા વાતાવરણમાં અત્યારે કોઈ વાયુ હોય છે તો કોણ છે? તો કે નાઇટ્રોજન 78% અને ઓક્સિજન છે 21% આવેલો હોય છે. હવે અહીંયા આપણને જે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 18.1, ધુમાડા કરતી ઈંટની ભઠ્ઠી પાસેથી નીકળતી વખતે તમે તમારા નાકને ઢાંકી હશે અથવા તો ભીડભાડવાળા રસ્તા પરથી પસાર થતી વખતે ખાંસી ખાધી હશે. તો તમારા અનુભવને આધારે નીચે દર્શાવેલા સ્થળોની હવાની ગુણવત્તાની સરખામણી કરો. હવે જો આપણે ઘણીવાર કોઈ ધુમાડામાં બહુ જ ધુમાડો નીકળતો હોય એટલે ધુમાડા કાઢતી ઈંટની ભઠ્ઠી, હવે ઈંટની ભઠ્ઠી હોય ત્યાં કેટલો ધુમાડો નીકળે? ખૂબ વધારે પ્રમાણમાં ધુમાડો નીકળતો હોય. તો જો એવી જગ્યાએથી આપણે બાજુમાંથી આપણે પસાર થતા હશું એટલે આપણે તરત જ શું કરીશું? આપણે મોં આડો રૂમાલ રાખી દેશું અથવા તો આપણી પાસે જે કોઈ પણ વસ્તુ હશે તરત જ આપણે મોઢા આડું રાખી દેતા હશું. અથવા તો ભીડભાડવાળી તમે કોઈ પણ જગ્યાએ જાશો ને, માનો કે શાક માર્કેટની તમે વાત કરો, ત્યાં બહુ વધારે પડતી ભીડ હોય ને તમે એવી જગ્યાએ જાજો અને તમે મોડા આડું કંઈ રાખતા હોય થોડીક વાર થશે ને એટલે આપોઆપ તમને ખાંસી થવા થતી હોય છે. તો એ શેના કારણે થાય છે? ત્યાં એટલું હવાનું પ્રદૂષણ છે કે એના રજકણો છે આપણા શરીરમાં જશે એટલે તરત જ આપણને ખાંસી થવા લાગતી હોય છે. તો અહીંયા જે આપણને અમુક નીચેના વસ્તુઓ આપેલી છે કે જેની આપણે છે સરખામણી કરવાની છે કે ત્યાં છે હવાની કેવા પ્રકારની હવા ત્યાં હોય છે. તો પહેલું છે બગીચો તથા વ્યસ્ત રસ્તો. જો બગીચો હોય તો ત્યાં કેવું હશે? ત્યાં હજી આપણને છે બગીચામાં શું હોય છે? વૃક્ષો હશે એટલે ત્યાંનું છે જે હવા છે એ કેવી હશે? એકદમ ચોખ્ખી અને શુદ્ધ. ત્યાં આપણને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થશે? તો કે નહીં. ત્યાં આપણને ઉધરસ કે એવું થશે? તો કે ના. પરંતુ તમે
વ્યસ્ત રસ્તો એટલે કે જ્યાં ખૂબ જ ભીડભાડ હોય એવા રસ્તામાં જશો અને ત્યાંથી ચાલો અને તમે તમારા મોઢા આડું કંઈ રાખવાનું નથી અને એમને ચાલવાનું છે તો શું થશે, થોડોક સમય થશે એટલે તરત જ તમને ખાંસી થતી હોય એવું થશે તો શું કામ થાય છે, તો ત્યાં હવાનું પ્રદૂષણ ખૂબ જ, કારણ કે વાહનો જેટલા પ્રમાણમાં ચાલે છે વાહનનો ધુમાડો જશે ત્યાં હવામાં જ ફેલાશે અને એ ધુમાડો તમારા શ્વાસ દ્વારા તમારા શરીરમાં જશે એટલે તરત જ તમને ખાંસી થતી હોય છે. તો બીજું આપણને આપેલું છે રહેણાંકવાળો વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તાર. હવે જો તમે રહેતા હોય રહેઠાણવાળો વિસ્તાર હોય છે ત્યાં તમે રોજબરોજ રહો છો, ત્યાં તમને કોઈ પણ ફેરફાર લાગે છે તો કે ના, ત્યાં આપણને થોડી ઘણા પ્રમાણમાં શુદ્ધ હવાઓ લાગતી હોય છે એટલે ત્યાં આપણને કોઈ પણ પ્રકારનો શ્વાસ લેવામાં કેવી કોઈ તકલીફો થતી નથી. પરંતુ ઔદ્યોગિક વિસ્તાર એટલે કે જ્યાં ખૂબ મોટી મોટી મિલો હોય, કંપનીઓ હોય, એવું બધું હોય ને એવા વિસ્તારમાં તમે જાજો, તો એવા વિસ્તારમાં શું થશે, તમને જે છે એ હવા અશુદ્ધ હોય એવો તમને અનુભવ તરત જ થતો હોય છે. ત્યાર પછી દિવસના જુદા જુદા સમયે વ્યસ્ત ટ્રાફિકની ચોક્કસ જગ્યાએ નોંધ લો, ઉદાહરણ તરીકે વહેલી સવારે, બપોરે અને સાંજે. હવે જો વ્યસ્ત ટ્રાફિક એટલે કે જ્યાં ચાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક થતી હોય છે આપણને બધાને ખબર જ છે, તો એવી જગ્યાએ જઈ અને તમારે નોંધ સવારના સમયે, બપોરના સમયે, સાંજના સમયે તમારે અવલોકન કરવાનું છે કે ત્યાંની હવાનું વાતાવરણ કેવું છે. તો જો તમને આપણે જોઈએ તો સવારે જશું તો સવારના વહેલા સમયે તમે જશો જ્યારે બધા લોકો છે એ માનો કે કામે જતા હશે તો બધા લોકો સવારના પૂરમાં એક જગ્યાએ થશે તો ત્યારે છે વાતાવરણ કેવું, ત્યાંની હવાનું વાતાવરણ કેવું હશે, થોડુંક ખરાબ હશે. પરંતુ તમે બપોરના સમયે જશો તો ત્યાં અવર જવર ઓછી હશે તો થોડુંક આપણને શુદ્ધ થોડું હશે એવું લાગશે. પરંતુ સાંજના સમયે જશો તો પાછા જે વાહનો જ્યારે વધારે પ્રમાણમાં હશે ત્યારે ત્યાં હવાનું જેવા હવા છે કેવી હશે, એકદમ અશુદ્ધ હવાઓ હશે. ત્યાર પછી ગામડા અને શહેરની આપણે હવાની વાત કરીએ તો ત્યાં કેવી હવા હોય છે, તો કે એકદમ સ્વચ્છ અને ચોખ્ખી હોય છે. પરંતુ શહેરમાં તમે કોઈ પણ જગ્યાએ જશો ત્યાં આપણને શુદ્ધ હવા મળી શકે એવું બની શકતું નથી, કારણ કે શહેરોમાં એટલા વિસ્તારો વસવાટ વધી ગયા છે કે ત્યાં વાહનોના ધુમાડા, મિલો, ફેક્ટરીઓના ધુમાડા એટલા બધા વધારે પ્રમાણમાં થતા હોય છે કે જે આખા શહેરમાં ફેલાયેલા રહેતા હોય છે. તો ગામડાની હવા અને શહેરની હવામાં કોઈ ફેરફાર છે, તો કે આપણે ગામડામાં જઈએ અને ત્યાંની હવા જે એટલી શુદ્ધ હોય છે અને અહીંયાની હવા જે શહેરની હવાની આપણે વાત કરીએ તો શહેરની હવામાં છે એ ખૂબ જ પ્રમાણમાં કચરો ફેલાયેલો અથવા તો ધૂળના રજકણો છે, કોઈ એવા બધા રજકણો છે એ ફેલાયેલા રહેતા હોય છે. હવે ત્યાર પછી ઉપરની પ્રવૃત્તિમાં તમારું એક અવલોકન વાતાવરણમાં જોવા મળતા ધુમાડાના ફેરફાર વિશેનું હશે. તો આપણે તમે જાણો છો કે ધુમાડો ક્યાંથી આવ્યો હશે, આવા પદાર્થોનો વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. હવે જો ધુમાડો ક્યાંથી ફેલાય છે, તો કે આપણે જો અહીંયા જોઈએ છીએ કે વાહનો ખૂબ જ વધારે પ્રમાણમાં ચાલે છે તો એનો ધુમાડો છે, પછી એ શું કરે છે, વાહનો ચાલશે એટલે નીચેની જમીનના રજકણો પણ એ ઉપર હવામાં ઉડતા હોય છે, તો જમીનના ધૂળના રજકણો, પછી વાહનોનો ધુમાડો, એ બધા ધુમાડા છે વાતાવરણમાં ભળશે એટલે વાતાવરણમાં જે આપણે ફેરફાર જોવા મળતો હોય છે. તો ધુમાડો ક્યાંથી આવે છે એ આપણે બધા જાણીએ છીએ. આવા પદાર્થોને વાતાવરણમાં ઉમેરો થવાથી તેમાં પરિવર્તન આવે છે. જ્યારે હવા આવા અનિચ્છનીય પદાર્થોથી દૂષિત થાય છે તેને સજીવ તથા નિર્જીવ બંને પર નુકસાનકારક અસર કરે છે. હવામાં જો આવા અનિચ્છનીય એટલે કે આવા દૂષિત પદાર્થો જે એ ભળે છે ત્યારે સજીવ અથવા તો નિર્જીવ કોઈ પણ વસ્તુ હોય છે એના માટે હંમેશા નુકસાનકારક જ હોય છે, ત્યારે તેને હવાનું પ્રદૂષણ કહે છે. અને જે એવા પદાર્થો હવામાં ભળે છે તો એને શું કહેવામાં આવે છે, હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી હવા કઈ રીતે પ્રદૂષિત થાય છે એના વિશેની વાત છે આપણે આગળના પીરિયડમાં કરીશું.